નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજનું જે આપણો ટોપિક છે નીતિ આયોગ. અગાઉ આપણે આયોજન પંચ વિશે તો ઘણી બધી ચર્ચા કરી છે. હવે આયોજન પછીનું એક સ્વરૂપ જે નવું આપણે 2015 પછી જે જોઈ રહ્યા છે, નીતિ આયોગ. તો એ નીતિ આયોગ વિશેની આપણી આજની સંપૂર્ણ ચર્ચા હશે. આજના ટોપિકમાં આપણે કઈ કઈ વસ્તુ છે એ નીતિ આયોગમાં ભણવાની છે. તો સૌથી પહેલાં તો આયોજન પંચનો અંત કેવી રીતના આવેલો છે એના વિશે વાત કરશું. ત્યારબાદ આયોજન પંચનું કાર્ય છે એની પણ થોડીક ચર્ચા કરશું. ત્યારબાદ જોશું નીતિ આયોગનું આખું જે કાર્ય છે એને લઈને વાત કરશું. ત્યારબાદ નીતિ આયોગના કયા કયા ઉદ્દેશો છે, ત્યારબાદ એની તુલના વિશેની ચર્ચા કરશું આયોજન પંચ સાથે, કે ભારતમાં નીતિ આયોગની શું કામ જરૂરિયાત પડેલી છે. એ સિવાય જો વાત કરીએ તો નીતિ આયોગનું જે આખું માળખું છે, રચના છે, કેવી રીતના આખું જે છે એ નીતિ આયોગ છે એ કામ કરે છે, અને ત્યારબાદ આપણે જોશું નીતિ આયોગનું એક સ્વરૂપ. હજી આના પછી પણ બે નાના ટોપિક છે બુક્સની અંદર આપણે આપેલા છે. એક તો સાથ અને બીજું છે મેન્ટર ઇન્ડિયા અભિયાન. આ ત્રણ બે વસ્તુ છે નાની નાની, એ આપણે અહીંયા બોર્ડની અંદર વર્ક નથી કરેલી. એ સિવાય બધી વસ્તુ આપણી નજર સમક્ષ છે. તો હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ, નીતિ આયોગને ભણવા જઈએ છીએ ત્યારે. તો સૌથી પહેલું છે કે ભારતના વિકાસ માટેનું એક માળખું. મિત્રો, અહીંયાથી આપણે થોડાક આઝાદી સમય વહે છે કે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે આપણે બધાને ખબર છે ભારત માટેના જે પ્રશ્નો હતા જે અંગ્રેજો છોડીને ગયા હતા, એમાંથી એક પ્રશ્ન શું હતો, તો કે બેકારી, અને બીજો હતો તો કે ગરીબી. હવે જે તે સમયની જે સરકારની રચનાઓ થઈ આઝાદી બાદ, દેશને વિકાસની રાહમાં આગળ લઈ જવું છે, ડેવલપમેન્ટ કરવું છે, તો આના માટે આપણે શું કરી શકીએ. તો અહીંયા આયોજન પંચનો એક વિચાર આવે છે, અને આ આયોજન પંચ છે એ રશિયન સામ્યવાદી કે સમાજવાદ, એની સફળતા અહીંયા ઘણી બધી હતી. એટલે ભારતે પણ આનો સ્વીકાર કર્યો અને આયોજનની અંદર એની અમલીકરણની 1950 શરૂઆત કરી. આપણે બધા જાણીએ છીએ, પરંતુ 65 વર્ષના અંતે એમાં ઘણા બધા ફાયદાઓ પણ મળ્યા, ઘણી બધી મર્યાદાઓ પણ રહી. એના કારણે શું થયું, છેલ્લે આયોજન પંચ 2014 પછી બંધ થયું છે, અને નવી જે ગવર્મેન્ટ 2014 પછીની જે આવેલી છે એ ગવર્મેન્ટે અત્યારના નીતિ આયોગની શરૂઆત કરેલી છે. તો એક નાની નાની બે વાતો, એક આયોજન પંચને લઈને અને બીજું નીતિ આયોગને લઈને. હવે આપણે જે વાત કરી કે ભારતના વિકાસ માટેનું જે માળખું છે એમાં સૌથી પહેલું માળખું આવે છે આયોજન પંચ. આયોજન પંચ વિશે તમને વધારે જ વાત કરી. એ સિવાય જો આયોજન પંચની ચર્ચા કરવી હોય તો આપણે અગાઉના ટોપિકમાં જોયું હતું આયોજનની સિદ્ધિઓ અને મર્યાદાઓ, આ મુદ્દાઓમાં પણ આપણે એની ચર્ચા વિશેષ કરી ગયા છે. એટલે અહીંયા બહુ વધારે નહીં લઈ, માત્ર એ લેશું. પંચવર્ષીય યોજના સ્થાપના થયેલી છે 1950, પ્રથમ પંચવર્ષીય યોજના 1951 કાર્યરત છે. આવું આપણે નાની નાની વાતો એનાથી વાકેફ છે. અને બીજું જે માળખું છે નીતિ આયોગ, જેની શરૂઆત છે એ 2015 થયેલી છે. તો આ બે ટોપિક બંને વિકાસના માળખાને લઈને. હવે આપણે સૌથી પહેલાં જાશું આયોજન પંચ ઉપર, કે આયોજન પંચ એક ગેરબંધારણીય સંસ્થા છે. મિત્રો, આગળ જાશું તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ક્યાંક મુદ્દાઓ તમને કામ આવી શકે છે કે આયોજન પંચ એ કેવી સંસ્થા છે, તો કે ગેરબંધારણીય. એટલે કે બંધારણથી એને કોઈ દરજ્જો મળેલો નથી. કેન્દ્રીયકૃત જે મંત્રીમંડળ છે, કેબિનેટ બેઠક મળે છે અને આની ઘોષણા કરે છે. તો આ રીતની આખી એક રચના હતી જે 1950 શરૂઆત થયેલી હતી. એ સિવાય જો વાત કરીએ આમની સ્થાપનાને લઈને, તો સ્થાપના છે આપણે બધાને ખ્યાલ છે 15 માર્ચ 1950 રોજ કરેલી છે. અને આ જ્યારે સ્થાપના થઈ ત્યારે કોણ હતા, તો કે જવાહરલાલ નહેરુ, જે તે સમયની અંદર ભૂતપૂર્વ આપણા ભારતના વડાપ્રધાન છે, એની અધ્યક્ષતામાં આ મિટિંગ બોલાવાય છે અને આની સ્થાપના થાય છે. તો આ રીતના આપણે સૌથી પહેલી એની આખી સંપૂર્ણ રચના વિશેની વાત કરી, કે આયોજન પણ છે એની ક્યારે સ્થાપના થયેલી હતી, કોની અધ્યક્ષતામાં અને શરૂઆત ક્યારથી થયેલી છે, આ એની નાનકડી એક રૂપરેખા લેશું. ત્યારબાદ હવે કાર્ય ઉપર છે કે આયોજન પંચનું કામ શું હતું. તો મિત્રો, જ્યારે પણ આપણે આઝાદ થયા ને ત્યારે આપણો જે પ્રશ્ન હતો કે બેકારી અને એક તો દેશમાં ગરીબી જે દૂર કરવી છે, એના માટે શું કરી શકીએ, તો આયોજન પંચની રચના કરી દીધી. આયોજન પંચની અંદર જે કમિટી રચના હતી, એ કમિટી શું કરતી હતી, તો કે એક કેન્દ્રીય યોજના હતી જે તૈયાર કરી અને સાધનોની ફાળવણી કરતી. હવે જે તે સમયે જ્યારે પણ આયોજનની રચના કરવામાં આવતી હતી ને, ત્યારબાદ શું હતું, તો કે જે
સાધનોની જરૂર પડે એ લોકો સુધી, રાજ્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હતો. અને આ બનાવનાર હતા એ જ બધી વસ્તુનું નિરીક્ષણ પણ કરતા હતા. તો પહેલી વસ્તુ એ લઈને આપણે વાત કરીએ છીએ કે કેન્દ્રીય યોજના એક તો તૈયાર કરવામાં આવેલી છે અને સાધનોની ફાળવણી કરેલી છે. બીજું શું છે તો કે આ ફાળવણી કેવી રીતના થશે, તો કે રાજ્યોને પૈસા ફાળવીને, ત્યારબાદ શું થશે તેનું અમલીકરણ થશે, ચકાસણી થશે અને એનું મૂલ્યાંકન થશે. હવે મિત્રો, આયોજન પણ જે 65 વર્ષ ચાલ્યું ને એના ફાયદાઓ ઘણા બધા છે. આપણે દેશમાં આપણે જોઈએ છીએ કે રોજગારીમાંથી ઘણા બધા આગળ આવ્યા, ગરીબી દૂર થઈ છે, આવકમાં વધારો થયો છે, આયુષ્ય, શિક્ષણ, ઘણા બધા મુદ્દાઓમાં ફાયદાઓ થયા છે. પરંતુ ગેરફાયદો શું છે તો કે જે દેશની અંદર નીચેનો તબક્કો, નીચેનો તબક્કો એટલે શું તો કે જે નીચે લાઇનમાં છે, ગરીબ લોકો છે, એની શું જરૂરિયાત છે, એ જરૂરિયાતનું ઇમ્પ્લિમેન્ટ આયોજન પંચમાં થયું છે કે નહીં, એ વસ્તુ જે છે એક પર હતી, એનું કે નિરીક્ષણ જ ન થતું. કારણ કે આયોજન પંચ દ્વારા જ આખી યોજના અમલી થતી, એને અહીંયા થતું કે અહીંયા કયો પ્રશ્ન છે, બેરોજગારી છે તો એને દૂર કરવા માટે શું કરી શકીએ. પરંતુ એ દૂર કરવા માટે નીચલો તબક્કો છે એ કઈ રીતના કામ આવે, એના માટેના જે પ્રશ્નો છે એ હલ ન થઈ શક્યા. એટલા માટે આયોજન પંચ 65 વર્ષ પછી બંધ કરવું પડ્યું અને એની જગ્યાએ નીતિ આયોગ છે એને અમલીકરણમાં લઈ આવ્યા. તો હવે આપણે એ જ નીતિ આયોગને લઈને વિશેષ ચર્ચા કરીએ. તો સૌથી પહેલી જ વસ્તુ જેમ આયોજન પંચ હતું એવી જ રીતના નીતિ આયોગ કે નીતિ પંચ પણ કેવું છે, ગેરબંધારણીય. તો અહીંયા તમે સમજી શકો છો, જો આયોજન પંચ બંધારણીય દરજ્જો નથી પ્રાપ્ત કરતું તો નીતિ આયોગ પણ નથી કરતું. હવે તમને બંધારણીય જ્યારે દરજ્જાની વાત કરીને તો બંધારણથી અમલી બનેલી જે કોઈ સંસ્થાઓ છે જેમ કે નાણાં પંચ છે, ત્યારબાદ ચૂંટણી પંચ છે, આ બધું કેવું છે, બંધારણીય, કે બંધારણની અંદર એની જોગવાઈ કરેલી છે અને સંસ્થાઓની સ્થાપના થયેલી છે. જ્યારે નીતિ આયોગ કે આયોજન પંચ છે એની આવી કોઈ જ સંસ્થા બંધારણીય દરજ્જાથી એને પાસ કરવામાં નથી આવેલી. એટલે પહેલી વસ્તુ એ યાદ રાખશું આપણે. બીજી વાત કરશું કે નીતિ આયોગનું આખું જે ફૂલ ફોર્મ છે એ આપણે અહીંયા એકવાર લીડ કરી લઈ. તો અહીંયા આપ્યું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો આ ખાસ યાદ રાખજો કે નીતિ આયોગ છે એ કોઈ એક યોજના નથી, એના માટેની આખી એક સંસ્થા છે, એનું જે નામ છે આપણે અહીંયા જોયું, જે ગુજરાતી વર્ઝનમાં છે કે રાષ્ટ્રીય ભારત પરિવર્તન સંસ્થા. એટલે કે ભારતના પરિવર્તન, બદલાતા માળખાની અંદર જે વસ્તુનું અમલીકરણની જરૂરિયાત છે એની એક સંસ્થા નામ આપી છે. એની સ્થાપનાની જો વાત કરીએ તો 1 જાન્યુઆરી 2015 સ્થાપના થયેલી છે અને એનું મુખ્યાલય દિલ્હી, જોકે આયોજન પંચનું મુખ્યાલય પણ દિલ્હી હતું, અહીંયા આપણે નીતિ પંચનો વધારે વિસ્તારથી વાત કરીએ છીએ એટલે આપણે દિલ્હી એનું હેડક્વાર્ટર આપીએ છીએ એટલે વિશેષ એની અહીંયા ચર્ચા કરાવીએ છીએ. બીજી જો વાત કરીએ અહીંયા 1 જાન્યુઆરી, આપણે ખબર છે કે છેલ્લી 12મી પંચવર્ષીય યોજના 2017 પૂરી થતી હતી, એટલે આનું જે ઇમ્પ્લિમેન્ટ છે, આની શરૂઆત છે એ 2017 બાદ જ થયેલી છે. 2015 એની સ્થાપના થઈ છે અને એ કાર્યરત છે, આપણને હાલમાં પણ જોવા મળે છે. અત્યારના તો આપણે એમાંથી કેટલાક તબક્કાઓમાંથી આગળ પણ નીકળી ગયેલા છે. હવે જેમ આયોજન પંચની થોડીક મર્યાદાઓ હતી એને દૂર કરી, દુરસ્ત કરી, કારણ કે જ્યારે આયોજન પંચની વાત ચાલતી હતી કે હવે બંધ કરવાનું છે, ત્યારે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ હોય, આમ લોકો હોય, આ બધાના મનમાં એક પ્રશ્ન હતો. પ્રશ્ન શું હતો તો કે આયોજન પંચમાં રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે, ગવર્નિંગ કાઉન્સિલ હોય છે, એને એટલું મહત્ત્વ ન મળતું હતું, એની વાતને સાંભળવામાં ન આવતી હતી. તો એના મનમાં પણ એક પ્રશ્ન થનગનતો હતો કે આવનારી જે નવી યોજના હશે, જે નવી પોલિસી હશે, એ કયા પ્રકારની હશે. તો અહીંયા નીતિ આયોગમાં દરેક રાજ્યોને ખૂબ જ વધારે મહત્ત્વ આપેલું છે અને રાજ્યો દ્વારા જે કંઈ નક્કી કરવામાં આવે તે નીતિ આયોગ છે એનું અમલીકરણ કરાવે છે. તો એ એક સારા ફાયદા કહેવાય. તો એના માટે થઈ અને એના થોડાક ત્રણેય કાર્યો છે એની નાની નાની ચર્ચા લઈ. તો સૌથી પહેલું છે થિંક ટેન્ક. શું કરવાનું છે, માત્ર ને માત્ર નીતિ આયોગ દ્વારા વિચાર કરવાનો છે અને વિચાર કરીને શું કરવાનું છે તો કે એની સલાહ આપવાની છે. રાજ્ય કોઈ લઈ આવશે પ્રશ્ન કે ભાઈ અમારા રાજ્યમાં પ્રશ્ન છે, તો એ પ્રશ્ન અંગે નીતિ આયોગ શું આપશે, એને સલાહ આપશે કે તમે આવી રીતના આમ કરી શકશો તો આ પ્રશ્નનું સોલ્યુશન મળી શકશે. એટલે પહેલી વસ્તુ એ થિંક ટેન્ક છે. બીજું છે આર્થિક અને સામાજિક મુદ્દાઓમાં સરકારને સલાહ આપવી. હવે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં મુખ્યત્વે બે જ પ્રશ્નો હોય, એક આર્થિક બાબતને લઈ અને એક સોશિયલ સામાજિક પ્રશ્નને લઈને પ્રશ્નો ઘણા બધા ઉદ્ભવતા હોય છે. આ પ્રશ્નના સોલ્યુશન માટે નીતિ આયોગ છે એ સરકારને કોઈને કોઈ મુદ્દાઓને લઈને ટકોર કરે છે અને સલાહ આપે છે કે આ કામ છે એ તમારે કેવી રીતના કરવાનું છે. તો બીજું કાર્ય એ છે. અને ત્રીજું છે કે વિકાસના લાભો
જેને પણ ઓછા મળ્યા હોય છે એવા વર્ગને શું કરવાના છે, તો કે લક્ષમાં લેવાના છે. મેં તમને વાત કરી હતી ને આયોજન પંચમાં, જે એક નીચેનો તબક્કો હતો જેને આવરી લેવામાં નહોતો આવેલો, એને અહીંયા નીતિ આયોગમાં આવરી લેવા માટેનું એક મહત્વનું પરિબળ છે એ હાથ ધરવામાં આવેલું છે કે આ લોકોને, આ વર્ગને છે એ ખાસ લક્ષમાં આપણે લેવાના છે. તો આ સૌથી પહેલાં એના નાના નાના સામાન્ય કાર્યોની વાત કરીએ. હવે આપણે જઈએ છીએ એના ઉદ્દેશોને લઈને, કારણ કે નીતિ આયોગ છે એના પણ થોડાક ઉદ્દેશો રહેલા છે કે એની શું કામ સ્થાપના કરવામાં આવેલી છે. કારણ કે આપણે એમ થાય કે સરકારો બદલે છે ને એટલે આ યોજના કે આ જે આખો ડિપાર્ટમેન્ટ ચાલતો હતો ને બંધ કરી દીધો, પણ આવું નથી મિત્રો. એના કંઈક લક્ષ્ય હોય, આપણે પણ બાળક હોય ત્યારે આપણી જરૂરિયાત કેવી હોય, પછી આપણે કિશોરાવસ્થામાં આવે છે આપણી જરૂરિયાત કેવી હોય છે, આપણે જ્યારે યુવાન થાય છે ત્યારે આપણી જરૂરિયાત કેવી હોય છે, ભારત પણ કંઈક એવું જ છે. ભારતના હવે 65 વર્ષ જ્યારે પસાર થઈ ગયા છે ત્યારે ભારતની પણ કંઈક જરૂરિયાત બદલાણી છે. તો એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોઈ ને કોઈ નવી યોજના આવે તો એનો કંઈક તો ઉદ્દેશ હશે જ. તો સૌથી પહેલો ઉદ્દેશ શું છે, તો કે રાજ્યોની ભાગીદારી દ્વારા વિકાસ કરવો. પહેલાં આ ટાઈપનું હતું, એવું નહોતું કે રાજ્યોને કંઈ લક્ષમાં નહોતા, પણ હવે કેવું છે રાજ્યની ભાગીદારી વધારે, રાજ્યોના પ્રશ્નોને લઈ એના વિકાસના ડેવલપમેન્ટના કામ કરે અને એનાથી દેશનો વિકાસ થાય, પહેલો ઉદ્દેશ છે. બીજો છે આર્થિક લાભથી જે વંચિત રહેલો વર્ગ, એ તો એના કાર્યમાં એ પણ કીધું ને કે જે નીચલો તબક્કો છે જેને વિકાસના લાભો નથી મળ્યા. હજી પણ જો દેશમાં આપણે ગરીબીની વાત કરીએ તો બહુ મોટું પ્રમાણ છે, બેરોજગારીની વાત કરીએ તો એ પણ બહુ મોટું પ્રમાણ છે. તે સિવાય જો બધી સામાન્ય જરૂરિયાત છે જેમ કે જળ, જીવન બરાબર અને ખોરાક, આ બધી વસ્તુ છે એ પણ હજી અમુક વર્ગને હજી પૂરતી નથી મળી, તો આ લોકોને એ બધી જ વસ્તુ પ્રોવાઈડ કરવા માટે સરકાર છે આ બીજા ઉદ્દેશને લઈને એમાં હાથ ધરે છે. ત્રીજું છે ગ્રામ્ય સ્તરે વિશ્વસનીય તંત્ર છે એ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. કારણ કે હવે તમે જોશો તો ડિજિટલ થઈ ગયું છે બધું, સ્માર્ટ ઇન્ડિયા. આજે ગામડાઓમાં જાઓ, હા અમુક જગ્યાએ જે નેટવર્કના પ્રોબ્લેમ છે એટલે હજી નથી થતું, પરંતુ સમય જશે એટલે એમાં બદલાવ આવશે. કારણ કે જ્યારે જ્યારે ડિજિટલ અને સ્માર્ટ બધી વસ્તુઓ બનશે ત્યારે એના ફાયદાઓ છેટ છેવાડાના માનવી સુધી પણ પહોંચશે. જેમ કે અત્યારના તમને ખબર છે સિલિન્ડરની સબસિડી છે એ ડાયરેક્ટ આપણા એકાઉન્ટમાં જમા થાય છે, ત્યાર પછી કેરોસીન ઉપર પણ સબસિડી મળે છે ડાયરેક્ટ જમા થાય છે, અમુક પ્રકારની જે યોજનાઓના લાભ હોય છે એ ડાયરેક્ટ સીધા એકાઉન્ટમાં જમા થાય છે, જેથી કરીને વચ્ચેના માણસો છે નીકળી ગયા છે, દલાલિયા લોકો નીકળી ગયા છે, એને આપણે કહેશું વિશ્વસનીય તંત્ર જે સ્માર્ટ ઇન્ડિયા તરફ આગળ વધે છે. ત્યાર પછી છે સશક્ત રાજ્યો જ હંમેશા સશક્ત રાજ્યોનું નિર્માણ કરે છે. તમે જોયું હશે કે આયોજનની જે રૂપરેખા હતી 65 વર્ષની, એમાં અમુક રાજ્યો એવા હતા કે ખૂબ વિકાસ કરી ગયા અને અમુક રાજ્યો કેવા હતા તો કે પીછળા હતા અને હજી પણ એ પીછળામાં જ આવે છે. આવું નથી કરવાનું. આના માટે નીતિ આયોગે 7 એટલા માટે જ લઈ આવ્યા છે, 7 યોજના છે ને મેં હમણાં તમને કીધી હતી, એ યોજના અંતર્ગત જે રાજ્યો હજી પણ નીચે છે, પાછળ છે, વિકાસથી વંચિત છે, એને આગળ લઈ આવવા માટેના પ્રયત્ન કરવાના છે. તેનાથી શું થશે, તો કે રાષ્ટ્રનું એક નવું નિર્માણ થશે, આ કરી શકે છે, તે ધ્યાનમાં હંમેશા લેવું જરૂરી છે, એક ઉદ્દેશ છે. ત્યાર પછી છે લાંબા ગાળાનું આયોજન. આયોજન પંચમાં 5 વર્ષનું હતું આયોજન, અહીંયા 15 વર્ષનું આયોજન છે, એટલે લાંબા ગાળાના આયોજનથી જ આખી જે છે એ કામગીરી હાથ ધરવાની છે. આંતરક્ષેત્રીય અને આંતરવિભાગીય બાબતોના સમાધાન માટે એક મંચની રચના કરવી. ત્યાર પછી છે અતિ આધુનિક સંસાધન કેન્દ્ર બનાવવું. સુશાસન બરાબર, ગુડ ગવર્મેન્ટ, અત્યારના એક બહુ સરસ મજાના સ્લોગન ચાલે છે. હજી ભારત ક્યારે અહીંયા સુધી પહોંચી શકશે એક પ્રશ્ન છે, પરંતુ હાલે છે સુશાસનને લઈને. એ ક્યારે સુશાસન થઈ શકે, તો એના માટે આધુનિક સંસાધન, મેં તમને સ્માર્ટ બધી વસ્તુ કીધી, આજે ઘણી બધી જગ્યાએ તમે જાશો છે ચૂંટણી કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ જેને કહીએ છીએ એ પણ સ્માર્ટ થઈ ગયું છે, પરમિટ છે તો એ પણ સ્માર્ટ થઈ ગઈ છે, દાખલાઓ બધી જાતના જે સ્માર્ટ થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ એમ કે આ બધું છે ગુડ ગવર્નન્સની અંદર જ આવે છે, જે નીતિ આયોગનો એક ઉદ્દેશ છે કે બધું સ્માર્ટ થાય, આધુનિક સંસાધન દ્વારા જ આ બધી વસ્તુ શક્ય છે. કાર્યક્રમોના અમલીકરણ માટે ટેકનિકલ બાબતો જે છે એના ઉપર ભાર મૂકવાનો છે. આપણે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા હોય ને કોઈ મુદ્દાને, ત્યારે એના માટે ટેકનોલોજી હોવી છે. મેં તમને કીધું ને કે જે આપણે સ્માર્ટની વાત કરીએ છીએ, ગામડાઓના ડેવલપમેન્ટની વાત કરીએ છીએ કે અહીંયા પણ ગુડ ગવર્નન્સ છે એ કામ કરે, પણ એના માટે પણ આપણે ખબર છે કે ઇન્ટરનેટની જરૂરિયાત જોઈએ અને હજી ભારતમાં એનું પ્રમાણ ઓછું છે, એની સ્પીડ ઓછી છે. તો એ બધા ટેકનિકલ મુદ્દાઓ છે, એના ઉપર પણ ભાર મૂકવાનો છે અને ડેવલપમેન્ટ કરવાનું છે.
ત્યારબાદ તુલનાને લઈને આપણે ચર્ચા કરીએ કે આયોજન પંચ અને નીતિ આયોગ બંનેમાં શું ડિફરન્ટ છે. તો સૌથી પહેલો છે આયોજન પંચનો અભિગમ. તો કે આયોજન પંચ છે એ ઉપરથી નીચે તરફ આવતું, એટલે કે ઉપર જે છે એક આખી કમિટી છે એ નીતિ બનાવશે, યોજના બનાવશે અને નીચેનું અમલીકરણ હશે. જ્યારે નીતિ આયોગમાં કેવું છે, અભિગમ નીચેથી ઉપર જાય છે. રાજ્યોના પોતાના પ્રશ્નો હશે, પોતાના પ્રશ્નો નીતિ આયોગને મૂકશે, નીતિ આયોગના જે કંઈ પ્રશ્નો મૂકશે અને એની અમલવારી કરવા માટે એને સૂચનો કે સલાહ નીતિ આયોગ દ્વારા આપવામાં આવશે. તો આ જે છે એ નીતિ આયોગમાં એક મોટો બદલાવ થયેલો આપણને જોવા મળે છે. બીજું છે રાજ્યોનું પ્રતિનિધિત્વ નહીં. આયોજન પંચમાં કેવું હતું કે રાજ્યો છે એ મિટિંગમાં આવે, કમિટીની અંદર જે છે એના પ્રશ્નો મૂકે, પણ એના પ્રશ્નોનું નિરાકરણ થશે કે નહીં એ જવાબદારી આયોજન પંચમાં નથી, કારણ કે એમાં તો સર્વે સર્વા પ્રશ્નો જ છે એ લેવામાં આવતા હતા. અહીંયા કેવું થઈ ગયું હવે, તો કે રાજ્યોની સક્રિય ભાગીદારી. જે રાજ્યોની સક્રિય ભાગીદારી હશે વિકાસની રાહમાં આગળ વધશે, એના ટેકનિકલ જે મુદ્દા હશે એમાંથી આગળ આવશે, એવું નીતિ આયોગની અંદર એ સૂચવવામાં આવેલું છે. ત્યાર પછી છે આર્થિક વૃદ્ધિદરના લક્ષ્યાંક અને એના દ્વારા જ શું થતી, તો કે વ્યૂહરચના નક્કી થતી હતી. આપણા દેશમાં જીડીપી કેટલું જશે એને લઈને આખી જે છે એ યોજનાઓનું અમલીકરણમાં આગળ આવતું હતું. હવે શું છે, તો કે રાજ્યની સલાહ અનુસાર રાજ્ય જે કહે છે કે અમારે આ ટાઈપનું આ રીતનું આ ક્ષેત્રમાં આગળ વધવું છે, એની સલાહ મુજબ જે છે એની રચના કરવામાં આવશે, વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે. રાજ્યો સાથે વાર્ષિક આયોજન બાબતે ચર્ચા થતી. પંચવર્ષીય યોજના મેં તમને કીધું ને, દર વર્ષે એનું આયોજન થતું અને એના માટેની આખી જ બધા જ રાજ્યો સાથે મળીને ચર્ચા કરતા હતા. પરંતુ અહીંયા કેવું છે, રાજ્યોના આર્થિક વિકાસના અવરોધને દૂર કરવા સલાહ અને સહાય અને સલાહ છે એ આપવામાં આવે છે. ખાસ તો દરેક રાજ્ય માટે ભારતમાં ત્યાંના આર્થિક વિકાસને લઈને જ પ્રશ્નો હોય છે, એ આર્થિક વિકાસના જે પ્રશ્નો છે એને દૂર કરવા માટે જ એને સલાહ અને સહાય આપવાની જરૂરિયાત છે. તો મિત્રો, આ પહેલા પાર્ટની અંદર આપણે નીતિ આયોગની એક નાનકડી શરૂઆત તુલના સાથે પૂરી કરીએ છીએ. પાર્ટ ટુની અંદર આપણે એની રચના અને એનું જે સ્વરૂપ છે એના વિશેની ચર્ચા કરશું. તો બસ આટલું જ, એ નવા ટોપિક સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.